नमस्कार, आप જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ ભારતીયોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના શુભ સંકલ્પ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની શુભ શરૂઆત થઈ ગઈ છે, જેના પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ આ અભિયાનની જાગૃતિ માટે રેલી યોજી લોકોને હર ઘર તિરંગા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે। ત્યારે પાટણ શહેરના સરદાર કોમ્પ્લેક્સમાં આવેલ ગુરુકૃપા ગેસ સર્વિસ પરિવાર દ્વારા પોતાના ગ્રાહકોને આ અભિયાનમાં જોડાવવાનો વિનમ્ર પ્રયાસ શુક્રવારના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુરુકૃપા ગેસ સર્વિસ પરિવાર દ્વારા આયોજિત હર ઘર તિરંગા જાગૃતિ અભિયાન અંતર્ગત ગ્રાહકોના નિવાસ સ્થાને સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા રેલી સ્વરૂપે વંદે માતરમ અને ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર સાથે પહોંચી તિરંગો અર્પણ કરવામાં આવ્યો હતો। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની જાગૃતિ માટે ગુરુકૃપા ગેસ સર્વિસ પરિવાર દ્વારા આયોજિત કરેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી વિનયસિંહ ઝાલા, ગુરુકૃપા ગેસ સર્વિસના મનીષભાઈ સોલંકી, વિનોદભાઈ પટેલ, હરેશભાઈ સોલંકી, પ્રકાશભાઈ સોલંકી સહિતના સ્ટાફ સાથે ડિલિવરી મેનો ઉપસ્થિત રહ્યા હતા। હર ઘર તિરંગા આઝાદીના 75મા વર્ષે અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે, એના ભાગરૂપે ભારતીય આપણે સૌ નાગરિકો દ્વારા અને ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગાનો કાર્યક્રમ 13 તારીખથી 15 તારીખ જે આપણે કરવા જઈ રહ્યા છીએ। સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રભાવના કેળવાય એ હેતુથી આખો દેશ રાષ્ટ્રભાવનાથી આગળ વધે એવા આશયથી આપણા નરેન્દ્રભાઈએ જે આ કાર્યક્રમ આપ્યો છે, તે કાર્યક્રમના ભાગરૂપે ગઈકાલે આપણા ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબે સુરત ખાતેથી હજારોની નાગરિકોની ઉપસ્થિતિમાં આ તિરંગા યાત્રાનો પ્રસ્થાન કરાવ્યું હતું। એના ભાગરૂપે આજે પાટણમાં અમારા પાટણ ગુરુકૃપા ગેસ એજન્સીના ભાઈ શ્રી મનીષભાઈ અને તેમની ટીમ દ્વારા એમના 20,000 ઉપર ગ્રાહકો છે, એ ગ્રાહકો સુધી એક ઘર પર એક તિરંગો લહેરાય અને ફરકાવે એના માટેના પ્રયત્નના ભાગરૂપે આજથી દરેકના ઘેર, દરેક ગ્રાહકના ઘેર એમના કર્મચારીઓ દ્વારા એક તિરંગો પહોંચે એવા પ્રકારનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું છે અને આજે એની શુભ શરૂઆત અમે અહીંયા પાટણ ખાતેથી કરી છે।